नमस्कार विद्यार्थी मित्रों, धोरण छ विषय गणित प्रकरण त्रण संख्या साथे रमत। विद्यार्थी मित्रों, आपणे साथे 3.2 ना दाखला जोईए छे। तो आगळना वीडियोमां आपणे दाखला नंबर एटले प्रश्न 9 सुधी आपणे कर्युं हतुं। हवे प्रश्न 10 आपेलो छे। तो नीचेना दरेक संख्याओने 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો। તો અહીં કયો શબ્દ વાપર્યો છે? તો કે અવિભાજ્ય। એટલે કે અવિભાજ્ય એટલે શું? તો આપેલી સંખ્યાના માત્ર એટલે કે ફક્ત બે જ અવયવ એ સંખ્યાને શું કહેવામાં આવે છે? અવિભાજ્ય અવયવ કહેવામાં આવે છે। તો આપણે આ જે આપણને સંખ્યા આપી છે તે સંખ્યાના એવા ત્રણ ભાગ પાડવાના છે કે જે સંખ્યા આપણે શોધીએ તે અવિભાજ્ય સંખ્યા હોય, એટલે કે ફક્ત તેના બે જ અવયવ આપણને મળે તેવી સંખ્યા આપણે શોધવાની છે। તો પહેલા અહીં તમને એ આપેલું છે, તો એમાં તમને સંખ્યા કઈ આપેલી છે? તો કે 31 આપેલી છે। તો 31 ના આપણે એવા ત્રણ અવયવ શોધવાના છે જે કે જે અવિભાજ્ય અવયવ હોય। તો અહીં આપણે લખીએ તો કે એક તો અવયવ થશે 3 વત્તા 5 વત્તા 13। તો જો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ત્રણ અવિભાજ્ય અવયવનો શું કીધું છે? સરવાળો। અહીં શું કર્યું છે? સરવાળો કર્યો છે। તો કે 3 વત્તા 5 એટલે કેટલા થાય? 8 થાય। 8 માં 13 ઉમેરો એટલે કેટલા થશે? 21 થશે। તો આપણને આ જવાબ કયો મળી જાય છે? 21 મળી જાય છે। હવે અહીંયા જોઈએ તો કે 3 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે। 5 કેવી સંખ્યા છે? તે પણ અવિભાજ્ય સંખ્યા છે। અને 13 પણ કેવી સંખ્યા છે? તો કો તે પણ અવિભાજ્ય સંખ્યા છે। તો કે અહીં અવિભાજ્ય સંખ્યા શોધી તો આપણને કઈ મળે છે? તો કે 3, 5 અને 13 ના આપણે સરવાળો કરીએ એટલે આપણને જવાબ શું મળે? 21 મળે છે। તો અહીં લખીશું સંખ્યા કઈ મળે છે આપણને? તો કે 3, 5 અને 13 એટલે આ 3 સંખ્યા આપણને મળે છે। ચાર ને 5 તો કે આપણને આ સંખ્યાનો જવાબ શું મળી જાય છે?
एक थी बीस नी अंदर आती अविभाज्य संख्याओ खबर होवी जोईए। तो मैं तमने ज्यारे पहलो वीडियो छे आपणे आ चेप्टर नो जोयो हतो त्यारे तेमां 1 थी 100 सुधीनी अविभाज्य संख्याओ लखावेली छे। तो तमे ते जो तो आपणे पहेला लखशुं तो के 20 सुधीनी अविभाज्य संख्या। तो के आपणे लखीए तो के पहेली आवशे 2, पछी आवशे 3, पछी तो के 5, पछी 7, 11, 13, 17 અને 19 કે આપણને તો કેટલી સંખ્યા મળે છે 20 ની અંદર? તો કે 1 2 3 4 5 6 7 ને 8 છે એ અવિભાજ્ય સંખ્યાઓ મળે છે। હવે આપણે શું બનાવવાનું છે? તો કે જોડીઓ બનાવવાની છે કે જેનો સરવાળો આપણને શું થઈ શકે 5 વડે ભાગી શકાય। તો આપણે અહીં જોડીઓ બનાવીએ તો કે હવે હું અહીં પહેલી જોડી બનાવું જેમ કે અહીં પહેલા 2 છે તો કે 2 વત્તા 3 તો કે 2 ને 3 કેટલા થાય 5 થાય। તો કે 5 ને તમે છે એ 5 વડે ભાગી શકો તો કે હા ભાગી શકો તો કે 5 એકા 5 તો કે શું આવે નિશેષ ભાગી શકાય છે તો કે પહેલી જોડી કર બનશે તો કે 2 અને 3 અને કૌંસમાં લખશું 2 અને 3 પછી છે તો કે બીજી સંખ્યા આપણે બનાવીએ તો કે આપણે બીજી બનાવશું 3 વત્તા 7 તો કે 3 ને 7 કેટલા થશે બાળકો? તો કે 3 ને 7 થશે 10 થશે। તો કે 10 ને આપણે 5 વડે ભાગી શકીએ તો કે હા તો આપણે લખીશું 3 અને 7 તો કે બીજી જોડી બનશે। પછી આપણે પછીની જોડી બનાવીએ તો કે તેની સંખ્યા લખશું 2 લેશું 5 આપણે લેશું તો કે 13 તો કે 2 વત્તા 13 કેટલા થશે બાળકો? તો કે 15 થશે કે 15 ને આપણે છે એ 5 વડે ભાગી શકીએ તો કે હા 5 તેથી કેટલા થશે 15 તો કે આપણે શેષ શું મળે છે તો કે 0 0 મળે છે એટલે કે છે એ 2 અને 13 એ છે કે જોડી ત્રીજી બને છે। આપણે બનાવીશું તો કે 7 વત્તા 13 તો કે 7 વત્તા 13 એટલે કેટલા થશે? તો કે 20 થશે। તો કે 20 ને આપણે છે એ 5 વડે ભાગી શકીએ તો કે હા તો કે 5 6 કેટલા થાય 20 થાય તો કે અહીં શું આવશે તો કે 7 અને 13 એ જોડી મળે છે। પછી આપણે એના પછીની જોડી બનાવીએ તો કે 3 વત્તા 17 બનાવીશું તો કે 3 ને 17 કેટલા થશે? તો કે 3 ને 17 થશે 20 થશે તો કે પછી 5 ની જોડી બનશે 3 અને 17 પછીની જોડી બનાવીએ તો કે 11 વત્તા 19 કેટલા થાય? 11 વત્તા 19 એટલે બાળકો તો કે 30 થાય તો કઈ જોડી બનશે? તો કે 11 અને 19। તો વિદ્યાર્થી મિત્રો અહીં 20 સુધી અવિભાજ્ય સંખ્યાની આપણને 5 વડે નિશેષ ભાગી શકાય તેવી આપણને અહીં 6 જોડી મળે છે। હવે આપણે જોઈએ ખાલી જગ્યા છે તે બાળકો શું શું છે ખાલી જગ્યા ભરવાની છે। હવે અહીં પહેલી આપી છે કે જે સંખ્યાને ફક્ત 2 અવયવ હોય તે સંખ્યાને ખાલી જગ્યા કહે છે। હવે આપણે કઈ સંખ્યા આવશે? તો વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા આપણે જોઈએ તે એમાંથી કઈ સંખ્યા આવે? અવિભાજ્ય સંખ્યા તો કે અવિભાજ્ય નામે કેટલા અવયવ મળે છે? તો કે માત્ર 2 જ અવયવ મળે છે એક તો કે સંખ્યા 1 અને બીજો જે સંખ્યા આપેલી હોય તે સંખ્યા પોતે મળે છે। શું લખીશું? તો કે અવિભાજ્ય કહે છે પછી છે જે સંખ્યાને 2 કરતા વધારે અવયવ હોય તો કઈ સંખ્યા આવે તે? તો કે વિભાજ્ય સંખ્યા હોય તો આપણે વિભાજ્ય સંખ્યા જોઈ હતી કે વિભાજ્ય સંખ્યાને શું હોય તો કે
भाग में शू लखीशु तो के अविभाज्य के विभाज्य संख्या नथी। पछी सौथी नानी अविभाज्य संख्या, हवे आपणे एक तो संख्या विभाज्य पण नथी अने अविभाज्य पण नथी। हवे सौथी नानी ए पछी कई आवे तो के बे संख्या, तो बे संख्या कई बनी छे तो के अविभाज्य। शा माटे तो के कारण के तेने फक्त बे द्रव्य होय छे, एक अने संख्या पोते ते એટલે એક અને બે એટલે કઈ સંખ્યા આવશે સૌથી નાની તો કે બે આવશે। પછી સૌથી નાની વિભાજ્ય સંખ્યા તો કે હવે બે પછી ત્રણ પણ અવિભાજ્ય છે અને ચાર એ ચાર છે એ બે કરતા વધારે અવયવ મળે છે તો કે તે સંખ્યા છે એ સૌથી નાની છે નાની વિભાજ્ય સંખ્યા છે। પછી સૌથી નાની બેકી સંખ્યા ખાલી જગ્યા છે કઈ સંખ્યા કીધું છે બેકી સંખ્યા। હવે આપણને ખબર છે એકી સંખ્યા કોને કહેવાય અને બેકી સંખ્યા કોને કહેવાય તો અહીં આવશે બે। બે કઈ સંખ્યા છે સૌથી નાની છે એ વિભાજ્ય સંખ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે આ વિડિયોમાં શું શીખ્યા તો કે પ્રશ્ન 10, પ્રશ્ન 11 અને પ્રશ્ન 12